નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે ધોરણ 8 વિષય હિન્દી કાવ્ય નંબર 5 દોહે જેના પ્રશ્ન જવાબ સમજવા માટે મળ્યા છીએ. દોહેને લખનાર છે કબીર, રહીમ અને તુલસીદાસ. તો ચાલો હવે જોઈએ આપણે એમના પ્રશ્નના જવાબ. નંબર 1, રહીમ કા પૂરા નામ ક્યા હૈ? એ અબ્દુલ રહીમ ખાન ખાના, અબ્દુલ ખાન, અબ્દુલ રહીમ ખાન ખાના, અબ્દુલ રહીમ ખાન ખાના. તો જવાબ આવશે સી, અબ્દુલ રહીમ ખાન ખાના. નંબર 2, રામચરિત માનસ ગ્રંથ કિસને લિખા હૈ? એ રહીમ, બી કબીર, સી તુલસીદાસ, ડી બિહારી. તો જવાબ સી, તુલસીદાસ. નંબર 3, કબીર સાઈ સે કિતના માંગતે હૈ? કબીર સંગ્રહ કરના સહી નહીં સમજતે, વે ભગવાન સે ઉતના હી અન્ન ઓર ધન માંગતે હૈ જીતના ઉનકે પરિવાર કે લીએ જરૂરી હૈ. ઉનકે પરિવાર મેં ન કોઈ ભૂખા રહે ઓર દ્વાર પર આયા હુઆ કોઈ ભી સાધુ ભી ભૂખા ન જાય. કબીર ઇસસે અધિક કુછ ભી નહીં ચાહતે. કબીર એ માત્ર એટલું જ માંગે છે કે એને કોઈ પણ વસ્તુનો સંગ્રહ નથી કરવો, પણ એટલું જ અનાજ આપો જેટલું એના પરિવારનું એ પોષણ કરી શકે, આંગણે આવનાર કોઈ ભૂખ્યો ન જાય અને કોઈ સાધુ એનાથી નારાજ ન થાય. નંબર 4, મેં ભી ભૂખા ન રહું ઓર ન ભૂખા જાય. તો મેં ભી ન ભૂખા રહું ઓર સાધુ પણ ભૂખા ન જાય. નંબર 5, કબીર કિસને કિસે અપને દ્વાર સે ભૂખા નહીં જાના દેના ચાહતે. તો જવાબ, કબીર ઉનકે દ્વાર પર આયે હુએ સાધુ ફકીર કો કભી ભૂખા નહીં જાના દેના ચાહતે. નંબર 6, બિના સોચે કાર્ય કરને સે ક્યા હોતા હૈ? તો જવાબ, બિના સોચે સમજે કાર્ય કરને સે વહ બિગડ જાતા હૈ. કામ બિગડને પર પછતાવા હોતા હૈ. સાથ હી દુનિયા મેં હસી ભી હોતી હૈ. લોગ મજાક ઉડાતે હૈ. ઇસ પ્રકાર બિના સોચે સમજે કાર્ય કરને સે ઉસકે બિગડ જાને પર પછતાના પડતા હૈ. નંબર 7, કબીર કહાં ખડે હોકર સભી કી કુશલતા માંગ રહે હૈ? તો વિકલ્પ એ મંદિર મેં, બી મસ્જિદ મેં, સી ગુરુદ્વારા મેં, ડી બાજાર મેં. તો જવાબ આવશે ડી, બાજાર મેં. પ્રશ્ન નંબર 8, ના કહું સે દોસ્તી ના કહું સે બેર. પ્રશ્ન નંબર 9, રહીમ કેસે મનુષ્ય કો મરા હુઆ સમજતે હૈ? તો જવાબ, જો મનુષ્ય કહીં દૂસરો કે પાસ માંગને જાતે હૈ રહીમ ઉન્હે મરા હુઆ સમજતે હૈ. રહીમ એવા લોકોને મરેલા માને છે કે જેને બીજાની પાસે માંગવું પડે. પ્રશ્ન નંબર 10, ઉનતે પહેલે વે જીન મુખ નિગસિત નાહી. તો જવાબમાં આવશે મું એ. ઉનતે પહેલે વે મુએ જીન મુખ નિગસિત નાહી. એવા લોકો પણ મરેલા છે કે જેની પાસે કોઈ માંગવા આવે અને તરત જ ના કહી દે. પ્રશ્ન નંબર 11, ચંદન ઓર ભુજંગ કે ઉદાહરણો દ્વારા રહીમ ક્યા ચાહતે હૈ? તો જવાબ, રહીમ કહેતે હૈ કે સજ્જન વ્યક્તિ બુરે લોગો કે સાથ રહે તો ઉનસે પ્રભાવિત નહીં હોંગે. જીસ પ્રકાર ચંદન કે પેડ પર સાપ લિપટે હોને પર ભી ઉસમે સાપો કા વિષ વ્યાપ્ત નહીં હોતા. વહ ઉનકે વિશેષ સે અછૂત હી રહેતા હૈ. ઉસી તરહ યદિ વ્યક્તિ ઉત્તમ કોટિ કા હૈ તો વહ સંસાર મેં રહકર ભી વહાં કી બુરાઈઓ સે દૂર હી રહેગા. ઉનકા ઉસ પર કોઈ નહીં પ્રભાવ પડેગા. એટલે એવા રહીમ કે છે એવા વ્યક્તિઓને નહીં ફેર પડે કે જે સારા વ્યક્તિ હશે, ઉત્તમ વ્યક્તિ હશે, એને સમાજમાં રહી કોઈ પણ નબળી વ્યક્તિ હોય એના વિચારો એ ઉત્તમ વ્યક્તિ લેશે નહીં. જેવી રીતે સાપ ચંદનના લાકડા સાથે લપેટે છે છતાં પણ ચંદન છે એ ઝેર લેતું નથી. પ્રશ્ન નંબર 12,
सांप किस वृक्ष पर लिपटे रहते हैं? ए चंदन, बी गुलाब, सी चंपा, डी नीलगिरी। तो जवाब आवशे ए चंदन। प्रश्न नंबर 13, चंदन विष व्याप्त नहीं लिपटे रहत। तो जवाब आवशे भुजंग। प्रश्न नंबर 14 जुए, कुसंग किनका कुछ नहीं बिगाड़ सकता? तो जवाब, उत्तम प्रकृति वालों का कुसंग कुछ भी नहीं बिगाड़ सकता। प्रश्न नंबर 15, रहीम लोगों की बड़े लोगों की क्या विशेषता बताते हैं? तो जवाब, रहीम बड़े लोगों की विशेषता बताते हुए कहते हैं कि बड़े लोग कभी भी अपने मुख से स्वयं की बड़ाई नहीं करते, वे बड़े बड़े की बातें करके अपना बड़प्पन नहीं दिखाते। जिस प्रकार हीरा मूल्यवान रत्न होने पर भी स्वयं अपना मूल्य नहीं बताता, वैसे ही बड़े लोग खुद कभी अपनी प्रशंसा नहीं करते हैं। रहीम कहे छे, एवा लोकोनी बात करे छे के मोटा व्यक्ति होय छे, महान व्यक्ति होय छे, ए क्यारे पोतपोतानी मोटी मोटी बातों करता नथी। जेवी रीते हीरो मूल्यवान छे परंतु पोतानो भाव क्यारे बतावतो नथी, एवी ज रीते महान व्यक्ति छे पोतानी प्रशंसा करता नथी। प्रश्न नंबर 16, हीरा क्या नहीं कह सकता? ए अपनी विशेषता, अपना मोल, अपनी व्यथा, इनमें से कोई भी नहीं। तो जवाब आवशे बी अपना मोल। प्रश्न नंबर 17, रहीम के अनुसार हीरा बड़ा क्यों है? तो जवाब, रहीम के अनुसार हीरा बड़ा है क्योंकि वह कभी अपना मूल्य स्वयं नहीं बताता। प्रश्न नंबर 18, रहीम के अनुसार बड़ा कौन है? तो जवाब, रहीम के अनुसार बड़ा वह है जो कभी भी अपने मुख से अपनी बड़ाई नहीं करता है। प्रश्न नंबर 19, तुलसीदास किसके घर पर नहीं जाना चाहते? तो जवाब, तुलसीदास ऐसे लोगों के घर नहीं जाना चाहते जहां अपनेपन की भावना न हो, हमें आया हुआ देखकर लोग हर्ष का अनुभव न करें, जिनकी आंखों में स्नेह की चमक पैदा न हो, ऐसे घर में कभी नहीं जाना चाहिए। तुलसीदास एवं कहे छे के जे एवा घरे आपणे नहीं जवानो जेना घरे आपणे जईए तो एना मन में आपणा प्रत्ये कोई भाव न होय, लागणी न होय, जे लोको आपणने जोई अने आनंद खुशी न थाय, जेनी आँखोनी अंदर आपने जोता आज एक अलग प्रकार की चमक न आवे, एवा लोकोना घरे क्यारे जवू नहीं। प्रश्न नंबर 20, कंचन के शब्द का समानार्थी शब्द बताइए। ए चांदी, बी कंगन, सी मेघ, डी सोना। तो जवाब आवशे डी सोना। विद्यारूपी धन किस प्रकार पाया जा सकता है? तो जवाब, विद्यारूपी धन परिश्रम करके पाया जा सकता है। नंबर 22, विद्या धन बिना कहो जू पावे कौन? तो उद्यम। प्रश्न नंबर 23, हवा पाने के लिए किसे हलाना जरूरी है? ए पंखा, बी पेड़, सी पत्ते, डी इनमें से कोई नहीं। तो जवाब आवशे ए पंखा। प्रश्न नंबर 24 जोईए, निम्नलिखित प्रश्नों के उत्तर दीजिए। पहलू, यदि भगवान आपको कुछ मांगने के लिए कहें तो आप क्या मांगना चाहेंगे? तो विद्यार्थी मित्रों, अहीं तमने जे प्रश्न आपेला छे ए तमे तमारी जाते तमारा विचारों प्रमाणे पण लखी सको छो। तो जवाब जोईए, यदि भगवान मुझे कुछ मांगने के लिए कहें तो मैं उनसे यही मांगूंगा कि वे मुझे इतनी शक्ति दे जिसमें अपने परिवार, मित्र, समाज, देश में मदद कर सकूं। एटले जो भगवान पासे मारे कहीं मांगवानू थाय तो हूँ मात्र एटलू ज मांगीश कि भगवान मने एटली शक्ति आप जेना द्वारा हूँ मारा परिवार, मारो मित्र अने मारो समाज एटले के मारा देश ने हूँ मदद करी शकूं। नंबर 2,
अच्छे व्यक्ति की संगति से आपको क्या लाभ हो सकते हैं? सारा व्यक्तियोंनी मित्रता केळवाथी आपणे શું લાભ થઈ શકે છે? તો જવાબ, અચ્છી વ્યક્તિ કે સંગતિ સે મેરી બુદ્ધિ સોચ અચ્છી હોગી, મેરા ચરિત્ર અચ્છા હોગા, અપને નિશ્ચિત લક્ષ્ય કો પાને કે લિયે મુઝે પ્રેરણા મિલેગી ઓર રુકાવટો કો દૂર કરને કે ઉપાય મિલેંગે. સહી રૂપ સે સુખી જીવન જીને કા તરીકા શીખુંગા, મે અપની બુરી આદતે દૂર કરું શકુંગા. એટલે એવું કહે છે કે હું કોઈ સારી વ્યક્તિની મિત્રતા જો કેળવીશ તો મારી બુદ્ધિ અને મારા વિચાર સારા હશે, મારું ચારિત્ર્ય પણ સારું બનશે, મારું જે લક્ષ્ય છે એને મેળવવા માટે મને પ્રેરણા મળશે, અને એની અંદર કોઈ મુશ્કેલી આવશે તો એનો પણ મને ઉપાય મળશે, સાચી રીતે હું મારું જીવન જીવવાની રીત શીખીશ, હું મારી નબળી ખરાબ આદતો છે એને પણ દૂર કરી શકીશ. પ્રશ્ન નંબર 3 છે, લોગ ધર્મ કે નામ પર કોણ સે આડંબર કરતે હે? લોકો ધર્મ દ્વારા કઈ કઈ ચેડાઓ વ્યક્તિઓ સાથે કરે છે એ જવાબ લખવાનો છે, પણ એ તમારે તમારી રીતે. પ્રશ્ન નંબર 4 જોઈએ, લોક કિન કિન કારણો સે ભીખ માંગતે હે? લોકો કયા કયા કારણથી ભીખ માંગે છે? 1. લોક આય કા કોઈ સાધન ન હોને પર વિવશ હોકર ભી ભીખ માંગ કર અપના પેટ ભરતે હે. એવા લોકો ભીખ માંગે છે કે જેને કોઈ આવકનું સાધન ન હોય. નંબર 2. કુછ લોક અપાહિત હો જાને કે કારણ ભીખ માંગતે હે? થોડા લોકો છે એના શરીરના અંગો છે એ કાર્ય નથી કરતા, એના કારણે પણ ભીખ માંગે છે. નંબર 3. પ્રાકૃતિક આપદાઓ જેસે ભૂકંપ, બાઢ, સૂખા મેં સબ કુછ નષ્ટ હો જાને પર લોગ ભીખ માંગતે હે. પ્રકૃતિક એટલે કે કુદરતી વાતાવરણમાં ફેરફાર થાય, જેમ કે ભૂકંપ, પૂર, અનાવૃષ્ટિ, આવા કોઈ પણ જાતના ફેરફાર થાય અને એની અંદર પોતાની તમામ વસ્તુઓ જતી રહે એવા લોકો પણ ભીખ માંગે છે. હવે છેલ્લો પોઈન્ટ છે 4. કુછ લોગ જો મહાનતા મહેનત નહીં કરના ચાહતે એસે લોગ ને ભીખ કો ભી અપના વ્યવસાય બના લ્યા હે. જેને કોઈ જાતની મહેનત નથી કરવી એવા લોકો માત્ર ભીખને જ પોતાનો વ્યવસાય બનાવી દે છે. પ્રશ્ન નંબર 25. નિમ્નલિખિત શબ્દો કા અર્થ બતા કર ઉનકા વાક્ય મેં પ્રયોગ કીજી. તમને જે શબ્દ આપેલા છે એના વાક્યના પ્રયોગ કરવાના રહેશે. ઉદ્યમ તો પરિશ્રમ. વાક્ય ઉદ્યમ કરને પર સફળતા અવશ્ય મિલતી હૈ. નંબર 2. પ્રકૃતિ તો સ્વભાવ. સાધુ લોગ સરળ પ્રકૃતિ કે હોતે હૈ. નંબર 3. ખેર તો કુશલ. સજ્જન લોગ ઈશ્વર સે સભી કો કી ખેર ચાહતે હે. નંબર 4. કુસંગ તો બુરી સંગત. કુસંગ કા કભી ભી સાથ નહીં લેના ચાહીએ. નંબર 5. સોના કંચન મહંગી ધાતુ હે. નંબર 6. જપ માલા. જપ કરને કી માલા. જે આપણા ઘરમાં વડીલો છે એ ભગવાનના નામ લેવા માટે જે રુદ્રાક્ષની હાથમાં માળા રાખે છે એને શું કહેવાય? જપમાલા. પંડિત કે હાથ મેં રુદ્રાક્ષ કી જપમાલા હે. નંબર 7. દુઃખ તો ખેદ. સમય પર બસ ન આને પર અધિકારીને ખેદ બતાયા. પ્રશ્ન નંબર 8. ભુજંગ તો શાપ. કભી સભી ભુજંગ વિશેલ નહીં હોતે હે. દરેક સાપ છે એ ઝેરીલા હોતા નથી. નંબર 9. હર્ષ તો ખુશી. મુજે દેખ કર મેરે મિત્ર કો હર્ષ હુઆ. મને જોઈ અને મારા દોસ્તને ફ્રેન્ડને આનંદ થયો. પ્રશ્ન નંબર 26 છે, નિમ્નલખિત દોહો કા ભાવાર્થ લિખીએ. તમને જે પંક્તિઓ આપેલી છે એના તમારે અર્થ લખવાનો છે.
बिना विचारे जो करे सो पछताए, काम बिगाड़े आपनो जग में होत हसाय। प्रस्तुत पंक्ति में कबीर कहते हैं कि जो व्यक्ति बिना सोचे समझे काम करता है वह बाद में पछताता है। वह इस प्रकार अपना काम तो बिगाड़ता है और दुनिया में उसकी हंसी भी उड़ाई जाती है। तो आ पंक्ति में कवि एवं कहवा मांगे छे कि जे व्यक्ति सोचा समझा वगर समझा विकर कोईपण कार्य करे छे, ए कार्य पूर्ण थाय तो पण व्यवस्थित रीते नथी थतुं, एना माटे एने पछतावो पण थाय छे अने काम पूर्ण न थवाथी लोकोनी वच्चे एनी हंसी पण उड़ावामां आवे छे। नंबर बे, बड़े बड़ाई न करे बड़े न बोले बोल, रहीम न हीरा कब कहे लाख टका मेरो मोल। तो प्रस्तुत पंक्ति में रहीम जी कहते हैं कि बड़े लोग कभी अपनी प्रशंसा स्वयं नहीं करते, जो सचमुच बड़ा है वह कभी बड़े बोल नहीं बोलता, बड़ी बड़ी बातें नहीं करता। हीरा कभी नहीं कहता कि उसका मूल्य लाख रुपए है। एटले आ पंक्ति में एम कहेवामां आवे छे कि जे लोको महान छे ए पोतानी प्रशंसा क्यारे करता नथी, जे साचे ज महान छे ए क्यारे मोटी मोटी वातो पण करता नथी। हीरो छे ए पोतानो मूल्य लाख रुपया छे छता पण क्यारे पोतानो भाव किंमत क्यारे बतावता नथी। नंबर त्रण, आवत ही ए हरसे नहीं नैनन नहीं स्नेह, तुलसी वहाँ न जाइए कंचन बरसे मेघ। प्रस्तुत दोहे में तुलसीदास जी कहते हैं कि जिस घर के लोगों का हृदय में तुम्हें आया हुआ देखकर खुश न हो और जिनकी आँखों में स्नेह की भावना न हो उस घर में कभी मत जाओ, फिर भले ही वहाँ सोना ही क्यों न बरसता हो। तुलसीदास जी एवं कहवा मांगे छे कि एवा लोकोना घरे क्यारे पण न जाओ जे तमने जोईने एना हृदय में अपना प्रत्ये कोई लागणी पण न होय, आँखोनी अंदर कोई भाव पण न होय, एवा घरे क्यारे न जाओ भले एमना घरे सोनाना टुकड़ा होय। प्रश्न नंबर 27, दोहे पूर्ण कीजिए और लिखिए। आ विद्यार्थी मित्रों, तमने बधा ज दोहा मुखपाठ हशे तो अने तो ज तमे आ प्रश्ननो जवाब सारी रीते लखी शकशो। नंबर 1, साय इतना भूखा जाए, तो लखो साय इतना दीजिए जामे कुटुंब समाय, मैं भी भूखा न रहूं साधु न भूखा जाए। नंबर 2, जो रहीम रहत भुजंग, जो रहीम उत्तम प्रकृति का करी सकत कुशंग, चंदन विष व्यापत नहीं लिपटे रहत भुजंग। नंबर 3, विद्या धन को पौन, विद्या धन उत्तम बिना कहो जो पावे कौन, बिना डोलाए न मिले क्यों पंखा को पौन। प्रश्न नंबर 28, अहीं तमने पहेलियों लखवानी कीधी छे। नंबर 1 छे तोता पतंग चिड़िया अने कुत्ता, तो आ तमारे पहेलिया उखाणा तमारे तमारी नोटबुक में लखवाना रहेशे, पाकी बुक में। नंबर 1, तोता हरा हूँ पर पत्ता नहीं, नकलची हूँ पर बंदर नहीं, बुझो मेरा नाम सही तो तोता। नंबर 2, चिड़िया नहीं लेकिन मैं कितना ऊंचा उड़ती हूँ, डोर मुझे दे देखो फिर कितना ऊपर उठती हूँ तो पतंग। नंबर 3, रात दिन है मेरा तुम्हारे घर में डेरा, राज मीठे गीत से करती नया सवेरा तो चिड़िया। नंबर 4, मेरा वफादार साथी लेकिन नहीं लेकिन वह हाथी, मेरे साथ रहता है अपनी दूम हिलाता तो कुत्ता। प्रश्न नंबर 29, समानार्थी शब्द लखो। समानार्थी शब्द एटले एना जेवो ज अर्थवाड़ो बीजो शब्द। नाद ध्वनि। नंबर 2, साधु सज्जन। नंबर 3, जग संसार। नंबर 4, दोस्ती तो मित्रता।
नंबर 5 प्रकृति तो स्वभाव, नंबर 6 भुजंग तो सर्प, नंबर 7 उद्यम तो परिश्रम, नंबर 8 मेघ तो मेह, नंबर 9 कुटुंब तो परिवार। प्रश्न नंबर 30 से वचन परिवर्तन करके उनका वाक्य में प्रयोग कीजिए। गमला तो गमले, गमला एटले कुंडू। कुम्हार के पास बहुत सारे गमले हैं। नंबर 2 माला, मालाएं मोती से बनी मालाएं सुंदर थी। नंबर 3 कहानियाँ, प्रेमचंद की कहानियाँ प्रसिद्ध है। नंबर 4 तिथि तो तिथियाँ, कुछ तिथियाँ बहुत शुभ मानी जाती है। नंबर 5 डिबिया तो डिबिया ऊपर मात्र अर्धचंद्र बिंदी जावसे बाकी कई नहीं, तो डिबिया में ए डिबिया रंगों से भरी हुई है। नंबर 6 चूड़ी चूड़िया, मेले में रंग बिरंगी चूड़िया मिल रही थी। नंबर 7 सेना तो सेना ए, युद्ध के लिए दोनों ओर की सेनाएं तैयार है। नंबर 8 वस्तु तो वस्तुएं, दुकान में बहुत सारी वस्तुएं थी। नंबर 9 सहेली तो सहेलियां, शेयर करने निकली। विद्यार्थी मित्रों, आज आपने 1 થી 30 प्रश्न समझ्या, जे आपने लखी अने मुख पाठ करवाना रहेशे। थैंक यू।